हंसारी में जाता हो तो गुजरा वास्ता हो तो के हको 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 के हको हको दातान देरी साई में हो
जाए। શાંતિ જાળવો, જેટલી તમારી શાંતિ હશે એટલી જ કાર્યક્રમની મજા હશે. Are you?
ઉતરાયો એ ઉપારો તું પોતાનું કોઈ દિન થાયો નહી હે મન મોરો પંખીડા નો મેળો છે એને રૂડો રાખવો એને ઉજળો રાખવો કોઈ કેતો હોય કે મારું છે કોઈ કેતો હોય કે આ તારું છે તો કોઈનું નથી તારી કોઈ ગણતરી નથી આ દુનિયાના ચોકના ચોપડાની માલિકો અને કોઈ એમ સમજતું હોય તો કાલે વયા જઈશું કોઈને ખબર નથી આજ મળ્યા છે કાલે ક્યાં હશું કોઈને ખબર નહીં હોય પણ આજ મળ્યા હોય આજ રાત હોય આજનું આ જાગરણ હોય નાનું કાકા એ અમારે કીધું એમ તો આ જાગરણ નો સદઉપયોગ કરવો જોઈએ તમારે પણ ભીખુદાદભાઈ હા ભગવાને ભેંસ ને આડી બનાવી ઓહો ગાય ને આડી બનાવી બધાને આડા બનાવ્યા બધા જાનવરો ને આડા બનાવ્યા અને માણસ ને ઉભો બનાવ્યો વાહડા જેવો હા હવે આડા જેને બનાવ્યા છે ને એ બધા સીધા હા અને જેને સીધો બનાવ્યો છે ને ઊંધો હાથ તમે જોજો ગાય ને ન કહેવાય તું ગાય થા ભેંસ ને ન કહેવાય તું ભેંસ થા પણ માણસ ને ક્યારેક કેવું પડે ભાઈ સાહેબ માણસ થા હવે તો માણસ થા હા અને ભીખુદાનભાઈ બહુ મજાની વાત તો એવી છે કે ઢોર સાંજ પડે એટલે પોતાને ખીલે આવી બંધાઈ જાય પશુ પક્ષી બધા સાંજ પડે એટલે પોતાને માળામાં આવી ગોઠવાય જાય એક માણસ એવો છે અડધી રાતે એના માળામાંથી ઉઠે કંઈક ના માળા વીછી નાખે અને પરોઢી આવી પાછો પોતાની માળામાં ગોઠવાય જાય આ હા હા ભાઈ ભાઈ એટલે કેવું પડે તું માણસ હતા એટલે તો અમારા કવિએ કીધું ભીખુદાન ભાઈ કે એક આવે સુખ ઉપજે એક આવે દુઃખ હોય એક વિદેહ માં વસે નો વિહરે એક પાહે નો પોહાય આનંદ કે કર્માનંદા ઓ તો માણસે માણસે ફેર એક લાખું દેતા ન મળે અને એક ટકા નો ત્રણ શેર હે એકની લાખો માં કિંમત અંકાતી હોય લાખો માં પૂછાતો હોય અને એકની કોઈ કિંમત નહીં ભાઈ એક હવે ત્યાં આપણે મોજ આવી જાય મારો ભાઈ આવ્યો મારો બાપ આવ્યો આપણે ફૂલના હાર લઈને દોડી અને એક હવે ત્યાં આપણું મોઢું ઉતરેલી કઢી જેવું થઈ જાય હે એ ક્યારે બને ભાઈ માણસ થતા ન આવડે ક્યારે બને ક્યારે બને નાનું કાકા હમણાં એક ભાઈ ને હડકાયું કૂતરું કરડ્યું હડકાયું કૂતરું હા એ હડકાયું કૂતરું કરડ્યું એને હોસ્પિટલમાં લઈ ગયા ડોક્ટરે એમ કીધું કે આને અડધી કલાક પછી હડકવા આપશે માટે હામેની રૂમમાં આને પૂરી દો પૂરી દીધો એ નર્સ ને બધા હામેની રૂમમાં પૂરવા ગયા એટલે નર્સ ને કીધું બેન એકાદ મોટો ફૂલસ્કેપ કાગળ આપશો લાંબો અને એક પેન એટલે નર્સે પૂછ્યું કા વસિયતનામું લખવું છે ના ના કે વસિયતનામું તો નથી લખવું 35,000 નું દેવું મૂકીને મારા બાપા મરી ગયા છે પણ મારે લિસ્ટ તૈયાર કરવું છે કે મને અડધી કલાક પછી જે હડકવા આપે એ હડકવા આપ્યા પછી મારે કોને કોને ડૂચા ભરવા હા 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 કેટલાક આવા લિસ્ટ તૈયાર કરે અરે ભીખુદાનભાઈ હમણાં એક માણસે મને બંગલા ઉપર બોલાય તે એને બંગલે ગયો એટલે મને કે આવો આવો જાપો બંધ અને આટલો મોટો કૂતરો આમથી આમ જાપા ફેરાક હે મને કે આવો આવો મેં કીધું પણ આ કૂતરો હે મને કઈ વાંધો નહીં આવો અરે પણ મેં કીધું ભલા માણસ આ કૂતરો અરે મને કઈ કરડે છે કે એનો અખતરો કરવો આવો હવે એના અખતરામાં આપણો ખતરો થઈ જાય ભાઈ હા કેટલાક માણસ એવા હોય એના અખતરા કરવા માટે આપણને કૂતરા કરડાવે અને હમણાં ભીખુદાનભાઈ એક મુંબઈનો કૂતરો ભૂલમાં અમદાવાદમાં આવ્યો અમદાવાદમાં આવ્યો હા ભૂલમાં અમદાવાદમાં આવ્યો અમદાવાદના 50 કૂતરા સામે દોડ્યા હાવ 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 કરતા બચકા ફરતા ફરતા એમ એની ભાષામાં હું કે હે ભાઈ આવ્યો ભાઈ આવ્યો ભાઈ આવ્યો હા પણ મુંબઈનો કૂતરો આમ ઉભી પૂંછડી હલાવતો અને આપણા અમદાવાદ વાળા બધા આડી પૂંછડી હલાવ એનું શું કારણ નાનું કારણ એનું કારણ બહુ જબરજસ્ત છે અમદાવાદ વાળા કૂતરા કે બદમાશ મુંબઈમાં ગયો એટલે હોશિયાર થઈ ગયો આપણી સંસ્કૃતિ ભૂલી ગયો બોલો મુંબઈ વાળો કૂતરો કે કેમ તો કે આપણે આડી હલાવાય ઉભી હલાવાય જ નહીં મુંબઈનો કૂતરો કે મુંબઈમાં ટ્રાફિક બહુ છે આડી હલાવાની જગ્યા જ નથી
એટલે ઉભી સોટી પડ્યો. ભાઈ ભાઈ એ નાનો કાકા, એ એવો ફોરેન એક મિત્ર ગયેલો, અને ફોરેન થી પાછો આપણા દેશમાં પાછો આવ્યો. ફોરેન થી અને દેશમાં આવ્યા પછી એની મમ્મીને કહેવા માંડ્યો, એની બાને કહેવા માંડ્યો કે આહા હવે તો આપણા પશુઓ પણ સુધરી ગયા છે. રોજ આમ રસ્તામાં પોદળા કરતા હતા, હવે તો ભીત પર પોદળા કરે છે. ઓલા એની માએ કીધું, કોડા પશુઓ નથી સુધરી ગયા, તું સુધરી ગયો છે. પશુઓ તો ન્યાના ન્યા છે, આ તો તારી માએ સાણા થઈ ત્યાં છે. એને એમ કે ભીતે જ પશુ પોદળા કરી આવતા. લે ભાઈ ભાઈ લે આવા ભાઈ, અને ફોરેન માં જાય એટલે માણસ બદલી જાય. હા, એની એની ભાષા બદલી જાય. હમણાં ભીખુદાન ભાઈ એક માણસ ફોરેન માંથી આવ્યો, તે એક ઘાંચી આમ ઘાણી હાંકતો, ઘાણી કે ત્યાં ઉભો થઈ ગયો. તે બળદીઓ ગોળ ગોળ ફર્યા કરે, તેલ નીકળ્યા કરે, એટલે ફોરેન વાળા પૂછ્યું કે આ બળદ કેમ ગોળ ગોળ ફરે, કે ગોળ ફરે એટલે તેલ નીકળે બોલો ઘાંચી. એમ તો કે એને આમ ચહમાં હુકમ લગાવ્યા, તો કે એને ફેર નો ચડે એટલે ચક્કર નો ચડે એટલે. હા હા હા, બોલો ફોરેન વાળો કે તેને ગળામાં ટોકરો હુકમ બાંધ્યો છે. બોલો ઘાંચી કે ફરતા ફરતા ઉભો રહી જાય, અને હું કઈક અંદર કામ કરવા ગયો હોઉં તો મને ખબર પડી જાય. કે કેમ ખબર પડી જાય? કે ટોકરો વાગે નહીં એટલે. કે હે ઘાંચીભાઈ, બળદીઓ ઉભો રહે માથું હલાવી ટોકરો વગાડે તો? ઘાંચી કે તારા જેટલો ભણેલો નથી. હા, કેટલાકના ટોકરા ફૂંકા કાઢ્યા. હમણાં ભીખુદાસભાઈ એક માણસ મન કે આપણો બંગલો જોવા આવ્યો. બંગલો જો, હા તેનો બંગલો જોવા ગયો. બંગલો જોવા ગયો તું મને એક રૂમ બતાવ્યો. આહાહા, હે ગમે એવી કડકડતી ઠંડી હોય, મારી પાસે તમે હુઓ એટલે ઉનાળા જેવું તમને મને લાગવા. બીજો રૂમ બતાવ્યો, ત્યાં ઉનાળામાં જાઓ તમને આમ શિયાળો એવું લાગે. મેં કીધું ભાઈ ભાઈ શું તમારા રૂમ છે? ત્રીજો રૂમ, ચોથો રૂમ, પછી મન કે હાલો બાથરૂમમાં. બાથરૂમમાં હું કામનાનું કહે? મેં કીધું બાથરૂમમાં લઈ જઈ ત્યાં આપણા ભૂકાનો કાઢ નાખે. કે બાથરૂમમાં બીજું કાંઈ નહીં પણ ત્રણ ચકલી, ત્રણ નળ. મેં કીધું ભલામણ એક નળ હોય બે હોય, આ તમારા બંગલામાં ત્રણ ત્રણ નળ કેમ લગાવ્યા? મન કે ખોલો. હા હા, મન કે ખોલો ખોલ. તે એક નળ મેં આમ કરીને આમ ખોલ્યો એટલે મારી પર ઠંડુ પાણી આવ્યું. મેં કે આમાં ઠંડુ પાણી આવે? આ મન કે ઠંડે પાણી ના આવું હોય, ઠંડે પાણી ના. ભાઈ ભાઈ બહુ સારી સગવડ હો. એમને પણ આ બીજો મન કે ખોલો 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 ખોલો. એ બીજો આમ કરીને આમ ખોલ્યો, મારી પર ગરમ પાણી આવ્યું. મેં કે આમાં ગરમ પાણી આવે? મન કે ગરમ પાણી ના આવું હોય ને ગરમ પાણી ના. બહુ સારી સગવડ, બહુ સારી સગવડ. પણ મેં કીધું આ ત્રીજો હુકમ લગાવ્યો છે, મન કે ખોલો. પણ ત્રીજો આમ કરી આમ ખોલ્યો તો મારી પાસે કાંઈ ન આવ્યું. મેં કીધું આમાં કાંઈ નથી આવતું. મન કે નો ના આવું હોય નો ના. નાનો કાકા ઈ ડાયરેક્ટ છે, ડાયરેક્ટ. બંગલા ભાઈ સાહેબ કેટલાક ના ફૂકા કાઢી નાખે. હમણાં એક માણસ મારી પાસે આવ્યો, મન કે ચકલીમાં ચકલામાં ફેર હું. એટલે અમે ચકલીમાં પાણી આવે, ચકલામાં પોલીસ વાળા ઉભા રહે. હા, ચકલામાં ટ્રાફિક પોલીસ વાળો ઉભો હતો, અને એક માણસ ત્રણ સવારી સ્કૂટર લઈ નીકળ્યો. પોલીસ વાળા સિટી માં ગયા, ઉભો રહ્યો. કેમ ત્રણ સવારી નીકળ્યો છે? સાહેબ અગત્યનું કામ હતું એટલે. એમ તારું નામ શું છે? બોલે કે મારું નામ રામ. આ પાછળ બેઠો એનું નામ? તો કે એનું નામ લક્ષ્મણ છે. પોલીસ વાળો કે છેલ્લો બેઠો એનું નામ? તો કે એનું નામ ભરત છે. પોલીસ વાળો કે તમારા બાપનું નામ દશરથ હશે. સ્કૂટર વાળો કે સાહેબ તમને ક્યાંથી ખબર? પોલીસ વાળો કે હું રાવણ. તમારું આખું ખાનદાન જાણો છું. હા 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 હા, કેટલાક તો ભાઈ સાહેબ એવા હોય વાત પૂછવામાં. પણ જયારે આવી મજા આવતી હોય, આવો સુંદર મજાનો પ્રસંગ હોય, આવા કલાકારો આ ઉપસ્થિત થયા હોય, ત્યારે જેટલી તમારી જો આવી શાંતિ જળવાય રહે તો આજનો કાર્યક્રમ આપણને ઠેઠ સુધી આવો નવો માણવા મળે. માટે હજી પણ વિનંતી કરીએ છીએ, તમને મોજ આવે તો ભલે ત્યાં ત્યાં કૂદી લેજો, ઠેકડા મારી લેજો, પણ ઝઘડો ટંટો ભાઈ સાહેબ કરતા નહીં. અને શાંતિથી બેહજો, આ તમારો જ કાર્યક્રમ છે. અને તમારે જેને રૂડો બનાવવાનો છે, ઉજળો બનાવવાનો છે, તો આપણે વધારે વાર નહીં કરતા ભાવનાબેન નાયકને રજૂ કરીએ. કોઈ એવા મજાના ગીતો લઈને આવે આપણી સામે કે તમને બધા જ મોજ આવી જાય. આવે છે તમારી સામે ગુજરાતના ખ્યાતનામ કલાકાર બેન શ્રી ભાવનાબેન નાયક. તાળીના ગડગડાટથી વધાવી લઈએ ભાવનાબેન નાયકને. Ah
અને બોલો ચાંદો ઉગ્યો આકાશ હે હે પણ સરકી સરકી સાહે લડી જલે અરે રે મારી રમશે Yeah.
अश्विन आयो शरद मां रंग काली हो रसिया ने राधा गोवाल ने कर पछताए ओ हर मुरली बजाए जो हीरे वागे ने मन चटपट जाए हीरे वागे ने मन चटपट जाए Yeah.
ભોકલિયો હવે ભોકલિયો ચાહીએ આપણે હા નાનો કાકા ભોખલિયો છે હા પણ એ તમને ખબર નહી ભીખુદાનભાઈ હા એક જગ્યાએ પ્રોગ્રામ આવતો હતો હા તે કોઈ હસે જ નહીં તે ભાઈ ને મેં કીધું આટલો મજાનો પ્રોગ્રામ આવે ભલા માણસ તમે હસતા નથી હસો તો ખરા મને કે સીઝન ક્યાં છે એની બાજુમાં એક બીજો બેઠો તો મેં કહ્યું ઈ નો હસે તો કઈ નહીં ભલા માણસ તમે તો હસો મને કે સીઝન ક્યાં છે એની બાજુમાં એક ત્રીજો બેઠો તો મેં કહ્યું બે નો હસે તો કઈ નહીં ભલા માણસ તમે તો હસો મને કે દાંત ક્યાં છે એટલે મેં કહ્યું દાંત ના હોય તો ના હસાય મને કે હસવામાં જ પડી જાય કેવી રીતે હા મને કે બજારમાં જતો હતો ને એક બેન હામો હસી ગયો હા પછી પડી જ જાય ને મેં કીધું તારા એમાં પડ્યા આપણા એમાં નથી પડ્યા કીધું અને નાનું કાકા હા દરેક મિત્રોને આપણે સૂચના એક આપી દઈએ કે સ્ટેજની ઉપર કોઈ જૂતા પહેરી અને નહીં આવે અમે જો કદાચ જૂતા પહેરીને આવે એને કદાચ અમારે નીચે ઉતારવો પડે તમારો એમ નહીં ભીખુદાનભાઈ તમારે ઠેકવું એટલું ઠેક એ વાંધો નહીં પણ આ મિત્રો બધા એવા છે કે એમને પ્રેમ એટલો બધો ઉભરાઈ જાય છે ને એટલે ચંપલ કાઢવાનું ઠેકાણું રહેતું નથી હા એ બરાબર પણ આ સરસ્વતી નું સ્ટેજ એટલે આવે ભલે આપણે પ્રેમ થી આવે અને એમનો પ્રેમ છે એટલે આવે એમાં વાંધો નહીં પણ ચંપલ ઉતારી અને સ્ટેજ પર આવજો અમે મણિરાજભાઈ બાળક ને રજૂ કરીએ પણ ભીખુદાનભાઈ શ્રી કૃષ્ણ કે બાહો મેં શોક તિથિ દો દો બાલિયા શ્રી કૃષ્ણ કે બાહો મેં શોક તિથિ દો દો બાલિયા અગર મોજ આ જાય તો બજા દેના મણિરાજ બારોટ કે લીએ દો દો તાલિયા હા કદરદાન જીઓ જીઓ મણિરાજભાઈ ને રજૂ કરીએ અને નાના કાકા ફરમાઈશ ની ચિઠ્ઠીઓ બહુ આવી છે અને હોય એટલે એમની ફરમાઈશ કારણ કે હવે મને ઉપડી છે જયારે વથલે મોરલા ને કીધું કે મોરલા તો ઉડી જા તારા અવાજ થી મારો ઓઢો ઉદાસ થયો ને હવે હું તને બાણ થી વીંધી ને મારી નાખી ત્યારે મોરલા એવો જવાબ આપ્યો હતો અને વથલ મોરલા ને કે ઉડી જાવન ગીરી હવે તું મોરલા અન તુકણ કણ પેજ ભદા પણ અમારી અમારી ઋતુ આવે રાજ રમે ન બોલી રે રે અરે રે તુમર હૈરા ફાટમરા મુરલાએ કીધું કે કાર્તક માક્ષર કો મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ આ બધા જ મહિના તમારા પણ આહાર મહિનો આવે ને એટાણે જો મેં ના બોલીએ તો એમાં પહેલી વાર કુંજાડ ગામમાં જો મણિરાજ બાળક આવ્યો હોય અને આજ હું મૂંગો બહેરું ને તમારા ગીતો પૂરા ના કરું તો મારું હૈયો આજ થતી જાય જેટલી તમે શાંતિ ગાવ છો એટલી એમને ગાવાની મજા આવશે તમને સાંભળવાની મજા આવશે લોકગીતો સંભળાવશું ભજનો સંભળાવશું અને મેં આજે લાભાર્થી પ્રોગ્રામ હોય તો નાનું કાકા મારા તરફથી 2001 હું આશ્રમમાં ભેટ કરી દઈશ ભાઈ ભાઈ રૂપિયા 2001 મણિરાજભાઈ તરફથી એમાં એવી ફરમાઈશ છે કે કાળજા કેરો કટકો આજ મારો હાથથી છૂટી ગયો એ કાળજાનો કટકો કોને કહેવાય કાળજાનો કટકો એક દીકરીને કહેવાય પણ કેવી દીકરી હોય મા બાપના કહેવામાં રહી હોય મા બાપના કહેવા પ્રમાણે ઘર માંડ્યું હોય બે પક્ષની આબરૂ હાંચવી હોય એવો એક કાળજાનો કટકો આપણે મણિરાજભાઈ પાસે સાંભળીએ અને બીજો કટકો કે જે મા બાપને પૂછ્યા વગર બારોબાર વિયો જાય બારોબાર ઘર કરી લે હા એવા બે કટકા સાંભળીએ આપણે એ કેવા કટકા કે આજ બે કટકા જ એમને સંભળાવી દઉં કે પહેલાના વખતમાં નાના નાના ગામડાઓમાં દીકરીઓને પીઠી ચોળાતી હોય અને પીઠી ચોળાતી હોય અને દીકરીને જયારે ગણપતિ દાદા આગળ બેઠી હોય ત્યારે એનું ઉદાસ થઈ ગયું હોય મુખડું પારકા ઘેર જવું પડશે વવારું બનવું પડશે અને મેં ઢોલ શરણાઈ વાગતી હોય ત્યારે એ દીકરીનું કોણ કાળજું ફડફડતું હોય કુંવારી દીકરીને એ દીકરી જ્યાં ઢોલ શરણાઈ વાગતી હોય ત્યારે ઢોલીડાને શરણાઈને એમ બોલતી હોય ધીરા રે હવે ધીરા રે વગાડ
કાળ જામ વાગે છે પીરવા ધીરા હવે ધીરા રે હા ધીરા રે વગાડ મન કાળ જામ વાગે છે પીરવા વાગે છે પીરવા અને દીકરીને જ્યારે પાટ પર લઈ પીઠી ચોળતા હોય ત્યારે દીકરી ગીત કેવા ગાતી હોય બેની મા હવે બોલાવે એની માને કે આવો પીઠી ચોળવા ઉટીયો ઢેમો હાથ બાલુડા ઉટીયો ઢેમો હાથ ઉટીયો ઢેમો હાથ બાલુડા ઉટીયો ઢેમો હાથ એ ધાવો લંબી વાટ બાલુડા ઉટીયો ઢેમો હાથ ઉટીયો ઢેમો હાથ બાલુડા ઉટીયો ઢેમો અને મેં જ્યાં જાનડિયું પેલાના વખતની જો ગીતો ગાતી હોય એ લીલુડા વાહની વાહળી રે એ માર ગઢે વાગતી જાય એ લીલુડા વાહની કંકાવટી હોય એ વરલાડાને જ્યારે તોરણીએ પંખતા હોય ત્યારે એના ગીતો ગાતા હોય કે આજ મારો એ હુનારે સરીકો સુરજ ઉગ્યો મારો એ હુનારે સરીકો સુરજ ઉગ્યો આજ એ વરને વધાવા જા મારો એ હુનારે સરીકો સુરજ ઉગ્યો મારો એ હુનારે સરીકો સુરજ ઉગ્યો
तो देराणा देराणा जेठाणा तमने राज नवूड़ा पर ए वरने ए वधावा जाऊ मारो ए होनारे सरी को सूरज उगियो सूरज उगियो एमे दीकरी ना जारे मंगल फेरा फराता होय गामडा ना जारे गीतो गाता होय पेला पेला हवे पेला पेला हवे पेला पेला ए मंगलिया वरसावो पेला पेला પારકો ગાંધરું છે જો પગમાં કાંકરી લાગી જશે તો કોમળ પગની પાણી ચૂંથાઈ જશે માટે લાડી હળવી હળવી લાડી હળવી હળવી હેડ ભાભી કાંકરી ના ફૂટે લાડી હળવી હળવી હેડ લાડી હળવી હળવી હેડ કનકાંકરી ના ફૂટે કનકાંકરી ના ફૂટે કનકાંકરી ના ફૂટે એમે જા નણદલ કહેતી હોય ભાભી કે હવે તું ચડે લાડી એ ચડે ઊંચી મેળી હે એ દેખાડું તારું સાસ ચડ લાડી હવે ચડ
एक अजांक नो कटको जो हाल जाते हो तेरे नो बाप एना माँ बाप रुदन करता हो कि बेटा हाहरिया में जाओ तो सासरिया में जाओ तो बेटा तारा माँ बाप नी इज्जत आबरू वधारजे तारा मामा नी आबरू वधारजे तारे दीकरी सरखी सरखी साहेली ने वळावा जाती होने रुदन केवी रीते करती हूँ के बेनी बाप ससर राम जो तो अपना ए द्वार रे मोटो ना छोरू मोन दे जो बेनी बाप चंद लियो गयो 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 हवे आज हरणो रात नूरे आज बेनदी सरखी रे सजरू मली से हामटी रे माटे बेनी बा ससर राम जो तो अपना ए द्वार रे मोटो ना छोरू मोन दे जो मोन दे जो ए रोमा रोमा हारे तो जाऊ पड़े अने मैं कल जाना करतो क्यों कोई पी प्रदेश क्यों हो અનની પોતાની પરને તર બૈરી જો પીવીની વાટ જોતી હોય જેમ સડક વચ્ચે સાપરી હોય જેમ લાજુડી ની સરતાડે ચાર લાગે હોય કેવા એ દીકરી જયારે કેવી રીતે રુદન કરતી હોય પગમાં કાંકરા વાગતા હોય કાંટા વાગતા હોય ત્યારે રોઈ ને મારી રાજ ચુંદલડી ભીલવાણી ये पात्र रे साहे
જેટલી તમે શાંતિ રાખશો મારો એ હાથ થી સુટી ગયો કાળ ચાખેરો કટકો મારો એ હાથ થી સુટી ગયો એ પેલાના વખતમાં આવા ગીતો ગવાતા અને અત્યારની દીકરીઓ જ્યાં ભેળપુરી ની પકોડીઓ ખાતી હોય અને એની દીકરીઓના કાળજાના કટકાના ગીત કેવા ગવાય કળિયુગ કાળજા કેરો કટકો મારો કાળજા કેરો કટકો એના મા બાપ ને એ પુષા વગર ગયો કાળજા કેરો કટકો મને પુષા વગર ગયો એ નાત ના જોડી ને જાત ના ઓળખી નાત ના જોડી ને જાત ના જોઈ કોક લુખાન લઈને ગયો કાળજા કેરો કટકો મને પુષા વગર ગયો અને પેલાની વખતની દીકરીઓ હારે જાતી હોય શેલું હોય પાનેતર હોય હાથે મીંડળ હોય અને ત્યારે લગ્ન કરતા અને ત્યારે દીકરીઓ એ કટકો ટાઢ ના જોય રે ઋતુ ના જોવે ટાઢ ના જોવે રે ઋતુ ના જોવે એ ખરાબ પુર ગયો કાળજા કેરો કટકો ખેતર માંથી ડોંગે તમાકુ ના પીલા ભાગતો ભાગતો ગયો કાળજા કેરો કટકો ખેતર માંથી બારો બારથી ગયો અને મેં પેલાની વખતની દીકરીઓ હારે જાતી હોય ખેલું હોય પાનેતર હોય ચુંદડી હોય અને અત્યારની દીકરીઓ એ કટકો નહીં ચેલું નહીં પાનેતર નહીં ચુંદડી અને નહીં ચેલું નહીં પાનેતર નહીં મીંડળ નહીં ચુંદડી અને એ તો ચાઇનીઝ હોતો ગયો કાળજા કેરો કટકો કોલેજમાંથી એ બારો બારથી ગયો કાળજા કેરો કટકો મને પૂછ્યા વગર ગયો